લિયાંશી પટેલ છે. હું થર્ડ યર રેસિડેન્ટ છું એમપી શાહ મેડિકલ કોલેજમાં. અમારી ડિમાન્ડ એટલી છે કે અમે આ જે વેસ્ટ બેંગોલમાં જે ક્રૂર ઘટના બની છે એની ખિલાફ એકદમ શાંતિપૂર્વક અવાજ ઉઠાવીએ છીએ અને એના જે કલ્પ્રિટ છે એ લોકોને જલ્દથી જલ્દ સજા મળવી જોઈએ. બસ અને અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ જે કોલકાતામાં થયેલો બનાવ, જેમાં સેકન્ડ યર રેસિડન્ટ હતો તેમનો બળાત્કાર થયેલો અને તેમનું મર્ડર થયેલું છે 9 ઓગસ્ટે, અને ત્યાં હજી પણ તેમને ન્યાય મળેલો નથી. અને કાલ 14 તારીખે રાતે પાછું ત્યાં 3-4 હજાર જણા લોકો ત્યાંના પબ્લિક આવી અને તે જે સ્ટ્રાઇક કરતા હતા ડૉક્ટર, રેસિડન્ટ ડૉક્ટર, એમને મારેલા છે. અને ત્યાં બધો ઓપીડી અને ઇન્ડોર પેશન્ટ હતા તેમને લોકોને પણ મારેલા છે. તો એ બધાનો ન્યાય મળે હવે ત્યાંના ડોક્ટરોને, એ માટે અમે સ્ટ્રાઇક કરીએ છીએ. અને સ્ટ્રાઇક ઓલ ગુજરાતમાં છે, બધી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં અત્યારે સ્ટ્રાઇક થઈ રહી છે. અને આ સ્ટ્રાઇકમાં અમે લોકો ઇમરજન્સી સિવાયની બધી સારવાર બંધ કરીએ છીએ, ઓપીડી અને ઇન્ડોર પેશન્ટની, અને ઇલેક્ટિવ ઓટી પણ બંધ રહે છે આ દરમિયાન. અને અમે લોકો અત્યારે 500 થી ઉપર ડોક્ટર, રેસિડન્ટ ડોક્ટરો બધા અહીંયા જ છે, ઇમરજન્સી સિવાયના બધા ડોક્ટર અહીંયા જ છે. હું ડૉક્ટર દીપેશ પરમાર પીએસએમ વિભાગના વડા તરીકે છું, પણ આજરોજ ડીન મેડમની તબિયત સારી ન હતા, ડીનશ્રીના ચાર્જમાં પણ છું. તો આજરોજ જેડીએ તરફથી બધા જુનિયર ડૉક્ટરો અને એસઆર કલકત્તાના જે બનાવ બન્યો એના સંદર્ભમાં આજથી એ લોકો સ્ટ્રાઇક પર જઈ રહ્યા છે અત્યારે. એટલે એમણે આવેદનપત્ર આપ્યું છે અને મારે અધિક્ષક સાથે વાત થયેલા મુજબ જીજી હોસ્પિટલમાં બધા અધિકારીઓ હાજર છે અને એમની બધી સેવાઓ રાબેતા મુજબ ચાલુ છે. તબીબી જે રેસિડન્ટ ડોક્ટરો છે એ લોકો માત્ર સ્ટ્રાઇક પર ગયેલા છે, જ્યારે તબીબી શિક્ષકો અને બધા અધિકારીઓ જે હોસ્પિટલના એ બધા ચાલુ છે, એમની બધી જ રાબેતા મુજબ સર્વિસ ચાલુ છે. જે પણ એમની ઓપીડી, ઇમરજન્સી, ઓટી એ ચાલુ છે, જ્યારે વિદ્યાર્થીઓ ઇમરજન્સી સર્વિસમાં તો એ લોકો કલકત્તામાં જે મહિલા ટ્રેની ડોક્ટર ઉપર દુર્ઘટના, ખૂબ જ શરમસાર, દુઃખદ અને ધિક્કારપૂર્વકની એક ઘટના હતી, દુર્ઘટના હતી. આ તકે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા આજરોજ એક કેન્ડલ માર્ચ, મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજન એ પીડિતાના એની આત્માને શાંતિ માટે, એમના પરિવારજનોને સધિયારા આપવા માટે, તેમજ પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકારની જે આખી વૃત્તિ જે છતી થાય છે એના વિરોધમાં પણ આ એક મૌન માર્ચ રેલીનું આયોજન છે. મહિલા સંચાલિત રાજ્ય હોય અને એમાં આવી અસંવેદનશીલ દુર્ઘટના આકાર પામતી હોય ત્યારે એ આપણા બધા માટે એક ચોંકાવનારી ઘટના છે. આ પહેલીવાર નથી, આના પહેલાં પણ ભૂતકાળમાં પણ અનેકો એવી પશ્ચિમ બંગાળમાં દુર્ઘટનાઓ આકાર લીધી છે કે જેમાં એક મહિલાને
પ્રેરિત કરી અને આ જે દુર્ઘટના છે એ ખાસ કરીને મલ્ટિપલ ટાઈમ્સ ઓફ ગેંગ રેપની ઘટના આપણી સામે પોસ્ટમોર્ટમમાં સામે આવી છે ત્યારે આ એક પ્રશાસનની પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના પ્રશાસનની એક જે ફેલિયર છે કે એક મહિલા જ્યારે મુખ્યમંત્રી હોય ને એમના રાજ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના આકાર લે તે ખૂબ જ શરમસાર આ દુર્ઘટના છે અને એના જ વિરોધમાં અમે સૌ અત્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની આગેવાનીમાં એકત્રિત થયા છીએ. ડૉક્ટર્સ હંમેશા આપણા લાઈફ સેવર્સ રહ્યા છે અને એક ટ્રેની ડૉક્ટર સાથે આવી અમાનવીય જે કૃત્ય કરવામાં આવ્યું છે અને એમાં ફક્ત અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. તો હું એ પણ આપના માધ્યમ થકી કહીશ કે રાજ્ય સરકાર દ્વારા સીબીઆઈના અંતર્ગત જે આ કેસ જ્યારે એમના અંતર્ગત ચાલી રહ્યો છે ત્યારે સંપૂર્ણ સહયોગની પણ અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે આરોપીઓને કડકથી કડક સજા મળે અને તમામ આરોપીઓને જ્યારે ગઈકાલે જ 15 ઓગસ્ટના રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો અને મહિલાઓ પ્રત્યે જે અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે અને એમાં કડક ફાંસીની સજાની જોગવાઈ પણ એમણે પણ ઉલ્લેખ કરેલો છે ત્યારે અમારા માધ્યમ થકી ભારતીય જનતા પાર્ટીના માધ્યમ થકી મહિલા મોરચાના માધ્યમ થકી હું એક જ અપીલ કરીશ કે એ પીડિતાને એ પાછા તો નહીં આવી શકે પણ એમની આત્માની શાંતિ માટે એમના પરિવારજનોને એક સુખદ એમના માટે એક નિર્ણય આવે અને એ આ તમામે તમામ જે આરોપીઓ છે એમને ફાંસીથી ઓછી સજા ના થવી જોઈએ એવી અપીલ અને એવી માંગ સાથે આજે અમે એક મૌન કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરેલું છે. પહેલાં તો અત્યારે એની ઉપર આક્ષેપ થયા છે અને જે રીતે આક્ષેપ થયા છે, જે રીતે ફરિયાદ થઈ છે, એ રીતે પોલીસ એની કામગીરી કરી છે. હવે વાત આવી પોલીસના રિપોર્ટની કે પોલીસ જે રીતને એફઆરઆઈ દાખલ કરી છે, પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો એને પાર્ટી એની રીતે એક્શન લે છે અને પોલીસ એની રીતે એક્શન લે છે અને પોલીસના નિવેદનો પોલીસ એની પાસે જે નિવેદન લે છે એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે. ભારતીય જનતા પાર્ટીએ ક્યારે કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે, એફઆરઆઈ દાખલ કરી છે. હવે તપાસ આખો વિષય છે એ પોલીસ તપાસનો છે. પોલીસ તપાસની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લે છે, ગુનેગાર નહીં હોય તો એવી રીતે તપાસ કરવામાં આવશે. જિલ્લા પંચાયતના કોઈ ચેરમેનના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં. આક્ષેપ તો ગમે એની ઉપર થાય, એફઆરઆઈ થાય, એફઆરઆઈ રહે પણ સાચી વાત ત્યારે આવે કે પોલીસના ગુનામાં એક ગુનેગાર આવે ત્યારે, એટલે પોલીસ એની રીતે તપાસ કરે છે. તપાસના અંતે ગુનેગાર હશે તો ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે પોલીસ હોય તો એને છોડવાનું નથી અને ગુનેગાર નહીં હોય તો એવી રીતે લેશે. પક્ષ તરફથી અત્યારે કાર્યવાહી ન થાય, પક્ષ તરફથી કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠેરવાય પછી કામગીરી કરવામાં આવશે.